નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે યોગા ટ્રેનર ચેતનાબેન શાહ. ચેતનાબેન, આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે, તો આજે આપણે ચેતનાબેન પાસેથી જાણીશું. તેઓ યોગા ટ્રેનર છે અને છેલ્લા 5 વર્ષથી તેઓ ખૂબ જ સરસ યોગા શીખવાડે છે. તો આજે આપણે એમની પાસેથી જાણીશું કે આપે સૌથી પહેલાં તો આપનું ઇન્ટ્રોડક્શન આપણે કરાવીશું દર્શક મિત્રોને, કે આપ 5 વર્ષથી યોગા ક્લાસ ચલાવો છો, તો એ ક્લાસની અંદર આપ શું પ્રવૃત્તિ કરાવો છો? મારું નામ ચેતનાબેન શાહ છે. હું છેલ્લા 5 વર્ષથી યોગા ક્લાસ ચલાવું છું અને ક્લાસમાં મારે ત્યાં 300 થી 400 વિદ્યાર્થીઓ અત્યારે ક્લાસમાં આવી ગયા છે. અને મેં એવું સાંભળ્યું છે કે આપ એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર આપ શીખવાડો છો, તો એ સાચી વાત છે? હા, મારો એક જ ધ્યેય છે કે બીજાને ફાયદો થવો જોઈએ, બીજાની હેલ્થ સારી રહેવી જોઈએ, એક અમારી સેવા જ હું કાર્ય કરી રહી છું. જી, આજે અમે એટલે જ તમને અમારા સ્ટુડિયોમાં બોલાવ્યા છે કે આપ ખૂબ સરસ આવી સેવાનું કાર્ય કરો છો અને લોકોને યોગ શીખવાડીને કે યોગ કરાવીને જે હેલ્થ રિલેટેડ હેલ્થના જે ફાયદાઓ થઈ રહ્યા છે, તો અમારા દર્શક મિત્રોને તમારે આજે જણાવવાનું છે કે તમે યોગ શીખવાડો છો તો યોગથી શું શું ફાયદા થાય છે. આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવવાના છે 21 જૂને, તો શું શું આપ શીખવાડો છો અને શું ફાયદા થાય છે? આમ તો આપણા જે ઋષિ મુનિઓ હતા ને, ત્યારથી યોગનું ચાલી રહ્યું છે, પણ છેલ્લા 4 વર્ષથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હેલ્થ પ્રત્યે પબ્લિકને એટલે બધા જાગૃત કર્યા છે તે કે એનો કોઈ ખ્યાલ જ નથી. તો યોગ કરવાથી બહુ જ ફાયદા થાય છે, અને યોગ એવું તત્વ છે કે શરીરના આંતરિક ફાયદા થાય છે, અને જે વ્યક્તિ રોજ જ યોગ કરે છે તેને દરેક કોઈ પણ જાતના તેને રોગ નથી થતા. યોગ કરવા માટેનો સમય કયો હોવો જોઈએ? સવારે 6 થી 8 નો સમય હોવો જોઈએ, અને જો સમય ના મળે સવારે તો તમે સાંજે પણ 6 થી 8 કરી શકો છો. જી, અને આ યોગ જે કરવાનું હોય છે, જેના આસનો હોય છે, એ આસન કોઈ પણ એક આસન છે તો એ આસન કેટલો સમય કરવું જોઈએ? આમ તો આસનો તો એટલા બધા છે, પણ જે મેઇન આસનો છે તે 84 આસનો છે. એમાં તાડાસન આવે છે, ત્રિકોણ આસન આવે છે, પર્વતાસન આવે છે, મંડુકાસન આવે છે, ધનુરાસન આવે છે, બહુ જ આસનો છે એમાં તો. પણ જે બધા આસનો કરો છો તો આસન કરવાથી ફાયદો તો જરૂર જ થાય છે. કોઈ પણ આસન કરો, તમે વજ્રાસનમાં બેસો, જમ્યા પછી હું એક એવો આસન છે વજ્રાસન, તેનાથી તમને કોઈ પણ ગેસ નહીં થાય, કોઈ પણ જાતના પેટની બીમારી પણ નહીં થઈ શકે. તો બીજા એવા કયા આસન છે કે જે આજની જે લાઇફસ્ટાઇલ છે, જનરેશન છે, જેના કારણે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય જ છે, તો એમાંથી એને જો છુટકારો મેળવવો હોય તો એ કયા રૂટીન જે આસન છે જે ડેલી કરવા જોઈએ અને કેટલો સમય કરવો જોઈએ? આમ તો આસન તમારે સવારે 1 કલાક તમે કરી શકો છો. એમાં મેઇન છે તમારે પ્રાણાયામ. પ્રાણાયામથી કોઈ પણ જાતના રોગ હોય, ડાયાબિટીસ હોય, પ્રેશર હોય, કબજિયાત હોય, તો તમને સારું થઈ શકે છે. અત્યારે હાલમાં લોકોને ઘણા, આપણે જોઈએ તો કે 40 વર્ષથી ઉપરની જે મહિલાઓ છે ખાસ કરીને, તો એમને ઘૂંટણના અને સાંધાના દુખાવાની ખૂબ જ ફરિયાદ હોય છે, તો એ માટે કયું આસન યોગ્ય ગણાય? એમાં તમારે મેઇન તો તમારે મેડિટેશન કરો, ત્યાર પછી તો તમે શવાસનની ક્રિયા કરો. ધારો કે તમારે કમરનો પ્રોબ્લેમ છે તો તમે શવાસનમાં સૂઈ જઈ અને તમારા દરેક મનકા પર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો તમારા મણકા પણ સારા થઈ જશે. હવે અત્યારે પગના ઘૂંટણનો બહુ જ પ્રોબ્લેમ આવ્યો છે. આજકાલ શું છે કે બધાને ખાવામાં પણ એટલું બધું આવી ગયું છે, બહારનું જ બધા લોકો ખાયા કરે છે. જો તમે ઘરનું ખાઓ તો કોઈ પણ જાતના રોગ નહીં થાય. અને બીજું છે કે સર્વિસ કરતી બહેનો આજે ખુરશીમાં જ બેસવાનું થાય છે એમને, તો પગ તમારા લટકતા રહે છે. જો એ લટકતા નહીં રહે તેના માટે એ પણ આપણે તમને ઘૂંટણનો દુખાવો થાય છે લટકતા રહેવાથી પણ. તો આ તો આપણે આસનની વાત કરી. હવે જે આપણે વાત કરીએ છીએ, જેમ હાઉસ વાઈફ છે તો કદાચ વધારે સમય આપીને યોગ કરી શકે, પણ જે
જોબ કરતી મહિલાઓ છે કે બે જે બિઝનેસ વુમન છે, તો એ તમે જેમ કીધું કે 2 કલાક તમારે યોગ કરવા જોઈએ તો એના થકી તમને શરીરમાં ફાયદા થાય છે, તો 2 કલાકની જ સમય મર્યાદા હોય છે કે ઓછા સમયમાં પણ યોગ કરીને શરીરમાં ફાયદા થઈ શકે છે? ધારો કે બેન સર્વિસ કરતા હોય અને બપોરનો જો સમય એમને લંચ કર્યા પછી મળતો હોય તો ખુરશીમાં બેસીને પણ આસન થઈ શકે છે. તમે હાથ પગ હલાવી શકો છો, બેઠા બેઠા પણ દરેક કસરત થઈ શકે છે. જી, હવે આપ જે યોગ કરાવો છો, યોગા ક્લાસ આપ જે ચલાવો છો, જેમાં અત્યાર સુધી તો આપે ફ્રી લોકોને યોગ કરાવ્યા છે, તો હજુ આપ એવા કેટલો સમય, હજુ આપ પોતાનો સમય જે છે કેટલો સમય ફાળવો છો આ લોકોને યોગ કરાવવા માટે? હું 2.5 થી 4 નો સમય, 2 કલાકનો સમય ફાળવું છું દરેક જીમ માટે. મતલબ એ ડેઈલી હોય છે આપના ક્લાસ? હા, મારો સોમ થી શુક્ર નો ક્લાસ હોય છે. જી, શનિ રવિ રજા રાખું છું. જી, તો અમારા દર્શક મિત્રોને શું આપ ટીપ્સ આપશો કે યોગ કરવા જોઈએ તો એનાથી તમને શું ફાયદો થાય છે? એ આ બધું આપણે તો કહી જ દીધું છે, પણ વધુ ટીપ્સ આપ કઈ આપો કે જેથી લોકો હજુ સપોઝ કોઈ યોગ નથી કરતું તો એ કરવા માટે પ્રેરિત થાય. સવારે ગરમ પાણી 2 ગ્લાસ સવારે પી જવાનું અને એ પાણી પર આપણે ઉબળક બેસીને પીવાનું છે. ત્યાર પછી પેટની કસરત કરવાની છે. જેમ માટલું પાણી હાથ નાખીને વીછળીએ છીએ તેમ પેટને ગોળાકાર કરી એ તમારે કસરત કરવાની. ત્યાર પછી તો તમે તાડાસન કરો એટલે તમારું નોર્મલ તમારું રેગ્યુલર કામ થઈ શકશે. ત્યાર પછી જે બપોરના જે છે 2 કલાક છે તો તમે 1/2 કલાક સૂઈ જઈ અને નોર્મલ પ્રાણાયામ કરી શકો તો પણ વાંધો નથી. અને સાંજે 1 કલાક તમે નિયમિત ચાલવા જાઓ, ચાલવાથી પણ બહુ જ ફાયદા થાય છે. જી, તો દર્શક મિત્રો, ચેતનાબેને જે રીતે માહિતી આપી એ રીતે જો આપણે યોગ કરીશું તો આપણે શરીરમાં ખૂબ જ સારા ફાયદાઓ થશે. અને અત્યારે એટલી બધી અવેરનેસ યોગ પ્રત્યે આવી છે કે જેમ કીધું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે લોકોને જાગૃત કર્યા છે યોગ માટે, તો એને ધ્યાનમાં રાખીને આપણે પણ ખૂબ સારી હેલ્થ સાચવીએ અને હેલ્થ માટે આપણે યોગા કરીએ એવું હું આપ સૌને વિનંતી કરીશ. તો ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.